ભારતમાં દરેક શુભ કામ માટે ખાસ મુહૂર્ત જોવામાં આવે છે ત્યારે અષાઢી બીજના તહેવારે શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે। ખેડૂતો પણ અષાઢી બીજના શુભ મુહૂર્ત પ્રસંગે ખેતીના સાતોનને કુમકુમ તિલકથી વધાવી ધરતી પૂજા કરી વાવેતરની શરૂઆત કરે છે। અષાઢી બીજ એટલે ખેડૂતો માટે ખેતની શરૂઆત કરવાનો અનેરો ઉત્તમ દિવસ। અષાઢી બીજના દિવસે બનાસકાંઠા પંથકના ખેડૂતો પણ વાતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કરે છે। પહેલાના સમયમાં ખેડૂતો હળબળદથી ખેતી કરતા હતા ત્યારે બળદ શણગારી હળબળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી। ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ દાણા વેચી ખેતીનું ઉત્સાહભર મુહૂર્ત કરાતું હતું। પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિકતા આવતા હવે હળબળદના બદલે ટ્રેક્ટરો અને અન્ય ઓજારોની પૂજા કરવામાં આવે છે। સમયની સાથે સાથે ખેતીમાં પણ ટેકનોલોજીની સાથે સાથે આધુનિકતા આવતા પરંપરાગત ખેતી અને રીત રિવાજ પણ બદલાયા છે। આજે અષાઢી બીજ છે એટલે અમારા ખેડૂતો માટે ખૂબ મહત્વનો દિવસ છે। આજે અમે અમારા ખેતરમાં વાવેતર વાવવાની શરૂઆત કરીએ છીએ અને પૂજા કરીએ છીએ। પહેલાં અમે બળદગાડા અને ત્રિકમ જેવા એનું પૂજન કરતા હતા, પણ હવે આધુનિક સમયમાં ટ્રેક્ટર અને હળને પૂજન કરીને ગાં ધાણા વેચી અને વાવેતરની શરૂઆત કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વર્ષે અમારે વરસાદ એવો સારો વરે અને ગુજરાતના બધા ખેડૂતોને ખૂબ ખૂબ કલ્યાણ થાય। બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી। બાદમાં લાલ નાણા છડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ દાણા વેચાયા હતા। ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી અને આવનારું વર્ષ ખૂબ જ સારું જાય અને ખેડૂતો માટે કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી। ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા રાખવા માટે પણ અષાઢી બીજના દિવસે શુભ માનવામાં આવે છે। આજે અષાઢી બીજ છે એટલે ખેડૂતોનું પર્વ કહેવાય અને ખરેખર અષાઢી બીજ એટલે ચોમાસાનું આગમન। દેશના 50% ખેડૂતો ચોમાસા ઉપર ખેતી કરતા હોય છે, વરસાદ આધારિત ખેતી હોય છે અને આપણા ગુજરાતની અંદર આજે જળ સંકટ પણ આવી રહ્યું છે તો એના ઉપર પણ અમે તમામ ખેડૂતોએ આજથી નિર્ણય લેશું કે અમે ડ્રીપ ઇરિગેશન અપનાવશું, જળનો બગાડ ઓછો કરશું અને સારી ખેતી કરશું। તો સરકારને પણ વિનંતી કરું કે હવે આ દેશનું અર્થતંત્ર ખેડૂતો ઉપર જ આધારિત છે અને દેશના જવાનો ઉપર આધારિત છે તો એના ઉપર વધારે ફોકસ આપે અને એના ઉપર વધારે ધ્યાન આપે। શહેરના લોકોને પણ વિનંતી કરું કે કોરોનામાં ખેડૂતો ઘણા પરેશાન થયા છે તો આવનારું વર્ષ ખેડૂતો માટે ખૂબ જ ફળદાયી નીવડે, ખેડૂત સુખી સમૃદ્ધ હશે તો જ દેશનું અર્થતંત્ર સુધરશે। તો ભગવાનને પ્રાર્થના કરે કે ખેડૂતોનું તમામ ખેડૂતોનું આવનારું વર્ષ ખૂબ જ ફળદાયી નીવડે। હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા ગુજરાતના ખેડૂતોનું ખૂબ જ વર્ષ ફળદાયી નીવડે અને ખેડૂત સુખી સમૃદ્ધ બને। પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા અષાઢી બીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે। આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તે જીભ પણ બદલાવા માંડી છે, ત્યારે અષાઢી બીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીની ઓજારોના કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંધ છે।